કેમ છો તમે બધા? મજામાં છો ને? તમે બધા જ ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. બાળ મિત્રો, મહેદી સ્કૂલમાં અને સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે, બરાબર ને? તમે બધાને શીખવું છે ને? તો ચલો, જલ્દી જલ્દીથી તમારી નોટબુક અને પેન્સિલ લઈ લો, જેથી આપણે અહીં જે કાંઈ પણ શીખીએ તે બધું જ તમારે લખતું જવાનું છે, બરાબર? બાળ મિત્રો, આજે આપણે શું શીખીશું એ ખ્યાલ છે કોઈને? તો આજે આપણે જે શીખવાના છે એ છે અંગ્રેજી મહિનાના નામ. અંગ્રેજી મહિનાના નામ આજે આપણે જે શીખવાનું છે તે અંગ્રેજી મહિનાના નામ એ શીખવાનું છે. આગળના લેક્ચરમાં આપણે જે શીખ્યા એ હતું ગુજરાતી મહિનાના નામ, બરાબર ને? આપણે હમણાં જ શીખ્યા ગુજરાતી મહિનાના નામ, જેમ કે કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. ગુજરાતીના આ 12 મહિના આપણે શીખી લીધા છે, બરાબર ને? તમે લોકોને યાદ પણ રહી ગયા હશે. તો આજે હવે આપણે જે શીખીશું એ છે અંગ્રેજી મહિનાના નામ. હવે તમને ખબર છે કે અંગ્રેજી મહિનાના નામ કેટલા હોય છે? જેવી રીતે ગુજરાતી મહિના આપણા 12 હતા, તો અંગ્રેજી મહિના કેટલા હોય છે એ ખ્યાલ છે તમને કોઈને? તો આપણે આજે એ શીખવાનું છે, બરાબર? તો તમે બધા રેડી છો ને? અહીં આપણે આજે જે કાંઈ પણ શીખીએ તે બધું જ તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે, સમજવાનું છે અને લખતું પણ જવાનું છે, બરાબર ને? અંગ્રેજી મહિનાના નામ 12 હોય છે. કેટલા? 12. જો અહીંયા લખ્યું છે એકડે બગડે, કેટલા થાય એકડે બગડે? એકડે બગડે 12. જો અહીંયા પણ લખ્યું છે કે બને કાનો 12. આપણે જ્યારે વારના નામ શીખ્યા હતા એ 7 હતા, બરોબર? જેમ કે સોમવારથી લઈને રવિવાર સુધી. પછી અંગ્રેજીમાં શીખ્યા હતા કે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. આટલા વારના નામ આપણે અંગ્રેજી અને ગુજરાતીમાં શીખ્યા હતા. એવી જ રીતે આજે મહિનાના નામ જે કેટલા છે? 12 છે, બરોબર? હું તમને વચ્ચે વચ્ચે પૂછીશ હો કે આપણા મહિના કેટલા હોય છે, તો તમારે યાદ રાખવાનું છે કે આપણા મહિના 12 હોય છે, બરોબર? તો હવે આ 12 મહિનામાંથી પહેલો કયો મહિનો છે? તો એ છે જાન્યુઆરી. કયો મહિનો? જાન્યુઆરી. હવે તમને બધાને યાદ આવ્યું કે આપણા અંગ્રેજી મહિના એટલે કયા મહિના? તો જાન્યુઆરીથી જે શરૂ થાય છે એ આપણા અંગ્રેજી મહિનાઓ છે, બરોબર? તો આપણે અંગ્રેજી મહિનાને ગુજરાતીમાં કેમ લખાય અને એ જ મહિનાનો સ્પેલિંગ કેવી રીતે લખાય એ બંને આપણે આજે શીખીશું, બરોબર? તો તમે લોકો રેડી છો ને? સૌથી પહેલા આપણે ગુજરાતીમાં શીખીશું, ત્યાર પછી ઇંગ્લિશમાં, બરોબર ને?
तो जो सौथी पहला छे जनेकानो जा, त्यार पछी छे नगारानो न, जे अर्धो छे। जो अहीं बाजू में जे लीटो आवे नी, लीटो नथी, परंतु आ जे न छे एने य यतिना य साथे जोड्यो छे। अने य ने रस्वय यु, अने कानो आ, रने दीर्घय री। हवे हुं वाचुं छुं, जा न्यू आ री, बराबर, जा न्यू आ री। हवे आपणे एनो स्पेलिंग जोईशुं के जे ए एन यू ए आर वाय, जान्युआरी, बराबर। जो जा छे तो जे ए, अहीं न छे तो एनो एन, अहीं यू छे तो अहीं यू, आरी एटले के ए आर वाई, जान्युआरी, तो एनो स्पेलिंग छे जे ए एन यू ए आर वाई, जान्युआरी, बराबर। तमारे बधाने याद रही गयू, अने हाँ तमे बुकमां लख्युं, तो आ आपणा 12 महिनामांथी पहेलो महिनो छे, बराबर, જે મહિનાનું નામ છે જાન્યુઆરી। હવે તમને એ ખબર છે કે આ જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય છે, એટલે કે કેટલી તારીખ હોય છે, ખબર છે? તો જાન્યુઆરી મહિનાની અંદર 31 દિવસો હોય છે। કેટલા? 31, એટલે કે ત્રગડે એકડે 31। પહેલી તારીખ હોય ત્યારે આ જાન્યુઆરી મહિનો શરૂ થાય, અને 31મી તારીખ આવે ત્યારે આ જાન્યુઆરી મહિનો પૂરો થઈ જાય, બરોબર। જેવી 31મી તારીખ આવે એટલે આ મહિનો પૂરો થવાનો હોય, તો એના પછી કયો મહિનો આવે? કારણ કે એક મહિનો પૂરો થાય તો બીજો મહિનો આવે ને, તો જાન્યુઆરી પછી આવશે ફેબ્રુઆરી। કયો મહિનો આવ્યો? ફેબ્રુઆરી। અહીંયા હું શીખવાડું છું, તમારે ધ્યાન રાખવાનું છે। સૌથી પહેલા ફ ફટાકડાનો ફ, એના ઉપર એક માત્ર, પછી બને રસ્વઈ બુ, બની નીચે અહીં રેફ કરવાનો એટલે થઈ ગયું બ્રુ, અને કાનો આ, રને દીર્ઘૈરી, ફેબ્રુઆરી, ફેબ્રુઆરી। હવે આપણે એનો સ્પેલિંગ જોઈશું, એમાં સૌથી પહેલા એફ ઈ બી આર યુ A R Y, February, February, બરોબર। આપણા 12 મહિનામાંથી આ જે મહિનો છે એટલે કે ફેબ્રુઆરી, એ બીજા નંબરનો મહિનો છે। કેટલા નંબરનો? બીજા નંબરનો। જેવી રીતે જાન્યુઆરી મહિનામાં 31 દિવસો હોય છે, એવી જ રીતે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે। કેટલા દિવસ હોય છે? 28, એટલે કે બગડે આઠડે 28, બરોબર। ફેબ્રુઆરીમાં પણ 28 દિવસ હોય છે। તો આપણો આ બીજો મહિનો છે જેનું નામ છે ફેબ્રુઆરી। તો બાળ મિત્રો, તમે આ નામ તમારી બુકમાં લખી લીધું, જો પહેલા તો ગુજરાતી નામ લખવાનું, એની બાજુમાં ડેશ કરીને આ ઇંગ્લિશમાં જે સ્પેલિંગ છે એ નામ લખવાનું,
એટલે તમને બંને તમને બધાને આ બંને નામ આવડી જાય. બરોબર? તો હવે તમારા બધાને આ નામ લખાઈ ગયું હશે. તો આપણે આગળ વધીએ. હવે ફેબ્રુઆરી પછી કયો મહિનો આવે છે યાદ છે કોઈને? તો એ મહિનો છે માર્ચ. કયો મહિનો? માર્ચ. નાનું નાનું નામ છે અને એનો સ્પેલિંગ પણ નાનો છે, તો આપણને જલ્દી યાદ રહી જશે. બરોબર ને? તો ઈ છે મને કાનો માં ચકલીનો ચ, અને ચ ઉપર અહીં આ જે તમે જુઓ છો એ રેફ છે. બરોબર? એટલે કે ચંદ્રબિંદુ કહેવાય. તો ચની ઉપર એને લગાડવામાં આવે છે એટલે થઈ ગયું માર્ચ. બરોબર? આનું નામ છે માર્ચ. અહીંયા આપણે આ લગાવ્યું ને એટલે આપણે અહીંયા વચ્ચે રનો અનુચ્છેદ કરવાનો છે. બરોબર? કે માર્ચ, માર્ચ. બરોબર? હવે આપણે એનું સ્પેલિંગ જોઈ લઈએ. એમ એ આર સી એચ. એમ એ આર સી એચ, માર્ચ. બરોબર? તો આ આપણા 12 મહિનામાંથી ત્રીજો મહિનો છે. બરોબર? માર્ચ મહિનામાં કેટલા દિવસો હોય છે ખબર છે તમને લોકોને? તો માર્ચ મહિનામાં પણ 31 દિવસો હોય છે. બરોબર? તો આપણે શીખ્યા શું પહેલાથી જોઈ લેશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. હવે માર્ચ પછી કયો મહિનો છે? તો એ છે એપ્રિલ. કયો મહિનો? એપ્રિલ. એમાં સૌથી પહેલા આપણે કરશું અ અજગરનો અ. અહીંયાથી શરૂઆત કરશું. અ અજગરનો અ, ઉપર એક માત્ર, પને રસ્વઈ પી, નીચે અહીંયા રેફ કરવાનો છે એટલે થઈ જશે પ્રી. બરોબર? અહીંયા આ રેફ આપણે જોડી દઈશું એટલે થઈ જશે પ્રી. ત્યાર પછી લખોટીનો લ, એટલે કે એપ્રિલ. બરોબર? હવે એનો સ્પેલિંગ શીખીશું. એમાં એ પી આર આઈ એલ, એપ્રિલ. તો આ ચોથો મહિનો છે આપણા 12 મહિનામાંથી. આ મહિનો આપણો ચોથો મહિનો છે. બરોબર? તમને ખબર છે એપ્રિલ મહિનો એટલે કયો મહિનો? તો એપ્રિલ મહિનો એટલે કે પરીક્ષાનો મહિનો, કે એપ્રિલ મહિનામાં બધા જ વિદ્યાર્થીઓની પરીક્ષા આવે છે. બરોબર? આપણે એપ્રિલની પહેલાં જે શીખ્યા ને આ માર્ચ મહિનો, ત્યારે મોટા વિદ્યાર્થીઓ હોય ને જે 10મા ધોરણમાં છે, 12મા ધોરણમાં છે, એ લોકોની પરીક્ષા હોય. પરંતુ આ જે એપ્રિલ મહિનો છે ત્યારે આપણા બધાની એક્ઝામ હોય. બરોબર? તો એપ્રિલ મહિનો છે ને એ પરીક્ષાનો મહિનો છે, કે ત્યારે આપણી વાર્ષિક પરીક્ષા હોય છે. આપણે જે આખું વર્ષ ભણ્યા છીએ એની ફાઇનલ એક્ઝામ આવતી હોય છે. બરોબર? તો આપણા 12 મહિનામાંથી આ ચોથો મહિનો એપ્રિલ મહિનો છે. બરોબર? હવે ત્યાર પછી કયો મહિનો આવે આપણે? પાંચમો મહિનો. તો એનું નામ છે મે. શું નામ છે? મે. જો સૌથી નાનું નામ અને સૌથી નાનો સ્પેલિંગ એટલે કે મે મહિનો. બરોબર? તમને ખબર છે બાળકો
કે આ મહિનામાં શું હોય છે હું તમને હમણાં સમજાવું પણ એ પહેલા આપણે આ નામ શીખી લઈએ બરોબર તો તેમાં સૌથી પહેલા મ મરચાનો મ ઉપર એક માત્ર એટલે થઈ ગયું મે જો અહીંયા તો ઘડીક વારમાં નામ પૂરું થઈ ગયું ખાલી મે જ લખવાનું મને ઉપર એક માત્ર એટલે મે મહિનો હવે આપણે એનો સ્પેલિંગ શીખી લેશું અહીંયાથી શરૂ કરશું એમ ત્યાર પછી એ અને વાય એમ એ વાય એટલે થઈ ગયું મે જો સૌથી નાનું નામ છે એટલે આ બધાને યાદ રહી જવું જોઈએ બરોબર તો હવે યાદ રહી જશે કે હજી એકવાર શીખવાડું ફરી વાર આપણે એકવાર શીખી લઈએ મની ઉપર એક માત્ર એટલે મે અને સ્પેલિંગ છે એમ એ વાય બાળમિત્રો હમણાં મેં તમને કહ્યું હતું ને કે આ મે મહિનામાં શું હોય તો ચલો હું તમને હવે કહી જ દઉં છું કે મે મહિનો એટલે વેકેશનનો મહિનો આપણું જ્યારે વર્ષ પૂરું થાય છે એપ્રિલમાં આપણે એક્ઝામ આપીએ છીએ પછી મે મહિનામાં આપણું વેકેશન હોય છે ખરું ને પછી તો વેકેશન પડે એટલે તમે બધા ક્યાં જાઓ છો ફરવા જેમ કે મામાના ઘરે નાનીના ઘરે કાકાના ઘરે કોઈ બહાર ફરવા જાય બરોબર ને વેકેશનમાં તો બધા અલગ અલગ જગ્યાએ ફરવા જાય તો કયા મહિનામાં જાય છે ફરવા તો મે મહિનો કે મે મહિનામાં આપણું વેકેશન પડે છે એટલે આ મહિનો તો બધાને બહુ ગમે છે બરાબર ને તો આપણા 12 મહિનામાંથી આ મે મહિનો ઈ પાંચમો મહિનો છે કેટલામો પાંચમો મહિનો બરાબર તો ત્યાર પછી હવે આપણે આવ્યા છઠ્ઠા મહિના ઉપર તો છઠ્ઠા મહિનાનું નામ છે જૂન એટલે કે જની દીર્ઘાય જૂ ફરી વાર સમજાવું જને દીર્ઘય જૂ ન નગારાનો ન એટલે થઈ ગયું જૂન હવે એનો સ્પેલિંગ શીખીએ તો સૌથી પહેલા જે કરવાનો જે ફોર જગ તો જે યુ એન ઈ જૂન જે યુ એન ઈ એટલે જૂન જે યુ એન ઈ જૂન એટલે જૂન આ જૂન મહિનો છે જે આપણા મહિના 12 મહિનામાંથી છઠ્ઠો મહિનો છે બરોબર આનું નામ પણ નાનું નાનું છે એનો સ્પેલિંગ પણ નાનો છે તો તમને જલ્દી જલ્દી યાદ રહી જશે અને હા તમે બધા મારી સાથે લખો છો ને ભૂલી નહીં જતા હા નહીં તો તમારે બાકી રહી જશે એટલે મારી સાથે સાથે જ તમારે પણ લખતું જવાનું છે બરોબર કારણ કે અત્યારે લખશો તો તમે એમાંથી જોઈને હોમવર્ક કરી શકશો નહીં તો હોમવર્ક કેમ કરશો તમે બરોબર તો આપણો આ છઠ્ઠો મહિનો જેનું નામ છે જૂન મહિનો બરોબર હવે આ જૂન મહિનામાં શું હોય છે તો કે આપણું વેકેશન પૂરું થઈ ગયું હોય છે અને આપણું નવું સત્ર એટલે કે નવું વર્ષ શરૂ થતું હોય છે બરોબર તમે લોકો જો બાલમંદિરમાં હતા ને પારિજાતકમાં એમાંથી હવે તમે પહેલા ધોરણમાં આવી ગયા ને તો ક્યારથી થયું તમારે આ તો આ જૂન મહિનાથી બરોબર તો આપણો છઠ્ઠો મહિનો જેનું નામ છે જૂન ત્યાર પછી હવે આપણે જે મહિનો શીખીશું એ મહિનો છે જુલાઈ શું નામ છે જુલાઈ કેટલામો મહિનો થયો આ ગણો તો આ મહિનો કેટલામો થયો આપણે પહેલેથી ગણી લઈશું સૌથી પહેલાં શીખ્યા હતા જાન્યુઆરી
પછી બીજો મહિનો ફેબ્રુઆરી, ત્રીજો મહિનો માર્ચ, ચોથો મહિનો એપ્રિલ, પાંચમો મહિનો મે, છઠ્ઠો મહિનો જૂન, અને જૂન પછી હવે આવ્યો સાતમો મહિનો એટલે કે જુલાઈ. અત્યારે આપણે જે મહિનો શીખી રહ્યા છીએ ઈ છે જુલાઈ એટલે કે સાતમો મહિનો. તેમાં સૌથી પહેલા જ ને રસ્વઈ જુ, લ ને કાનો લા, ઈયળ નો ઈ, જુ લા ઈ એટલે કે જુલાઈ. આપણે જો અહીંયા લખીએ છીએ ઈ, પણ બોલીએ છીએ શું? ય, બરોબર. લખવાનો હોય છે ઈ, જુલાઈ એટલે કે જુલાઈ, બરોબર. હવે આપણે એનો સ્પેલિંગ શીખીશું. તેમાં સૌથી પહેલાં જે, આમાં પણ આપણે જે ફોર જગ કરવાનો છે. ત્યાર પછી યુ, પછી એલ અને વાય. જે યુ એલ વાય, જે યુ એલ વાય એટલે કે જુલાઈ, બરોબર. જુલાઈ બાળમિત્રો, તમને ખબર છે કે અત્યારે કયો મહિનો ચાલે છે? આપણે જે શીખીએ છીએ એમાંથી નથી પૂછતી હું, સાચે જ કહું છું કે અત્યારે આપણે કયો મહિનો ચાલે છે? તો આજ મહિનો ચાલે છે. કયો મહિનો? આજ તે જુલાઈ. અત્યારે આપણે જુલાઈ મહિનો જ ચાલે છે. અને એમાંથી કઈ તારીખ ખ્યાલ છે તમને? એમાંથી આપણી 13મી તારીખ ચાલે છે, બરોબર. તો આ જુલાઈ મહિનો, તો 13 પછી કઈ તારીખ આવે? 14મી તારીખ, બરોબર. તો એવી રીતે આ જુલાઈ મહિનામાં 31 સુધી તારીખ આવે છે. કેટલી? 31. આ જુલાઈ મહિનામાં કુલ 31 દિવસો હોય છે, બરોબર. તો આ જુલાઈ મહિનો, આ જુલાઈ મહિના પછી જે મહિનો આવશે એનું નામ શું છે? ખ્યાલ છે તમને લોકોને? વિચારો. તો જુલાઈ પછી આવશે ઓગસ્ટ. કયો મહિનો? ઓગસ્ટ. આપણે એનું નામ શીખી લઈએ. અને કાનો આ ઉપર એક માત્ર એટલે થઈ ગયું ઓ. ત્યાર પછી ગ, ગણપતિનો ગ, સસલાનો સ, પણ સસલાનો સ છે ને એ અડધો જ કરવાનો, આખો નહીં, અડધો કરીને એને ટપાલીના ટ સાથે જોડી દેવાનો, એટલે થઈ ગયું ઓ ગ સ્ટ. અને શું વાંચશું આપણે? સ્ટ, કારણ કે સ ને ટ સાથે જોડ્યો ને. હવે આપણે એનો સ્પેલિંગ શીખીશું. તો તેમાં સૌથી પહેલા એ, પછી યુ, ત્યાર પછી જી. આ જી છે, જી ફોર ગોટ. જી પછી આવશે યુ, યુ પછી આવશે એસ, અને ત્યાર પછી ટી. એ યુ જી યુ એસ ટી, એ યુ જી યુ એસ ટી, એ યુ જી યુ એસ ટી, ઓગસ્ટ, બરોબર. આ ઓગસ્ટ ગુજરાતીમાં અને આ ઇંગ્લિશમાં. તો આપણો આઠમો મહિનો છે ઓગસ્ટ મહિનો, બરોબર. તો બાળમિત્રો, ત્યાર પછી હવે આવશે નવમો મહિનો. તો નવમો મહિનાનું નામ શું છે? સપ્ટેમ્બર મહિનો. કયો મહિનો? સપ્ટેમ્બર. જો આ જોવામાં છે ને આપણને થોડું નામ મોટું લાગે છે, પરંતુ શીખી જશો ને એટલે આપણને જલ્દી આવડી જશે. સૌથી પહેલા આપણે કરશું સ, સસલાનો સ, પતંગનો પ અડધો, બરોબર. પતંગનો પ અડધો, તેને ટપાલીના ટ સાથે જોડશું, ઉપર એક માત્ર, બરોબર.
પછી મરચાનો મ જે અડધો એને બકરીના બ સાથે જોડવાનો છે અને છેલ્લે રમકડાનો ર એટલે થઈ ગયું સપ્તેમ્બર આને કહેવાય જોડ્યો શબ્દ બરાબર જે આપણે ગુજરાતીમાં આગળ આગળ શીખવાનું છે બરાબર પણ આપણે અત્યારથી શીખી જઈએ સપ્ટેમ્બર હવે એનો સ્પેલિંગ જેમાં સૌથી પહેલાં છે એસ ઈ પી ટી ઈ એમ બી ઈ આર એસ ઈ પી ટી ઈ એમ બી ઈ આર સપ્ટેમ્બર શું વંચાશે આને સપ્ટેમ્બર ગુજરાતીમાં પણ એમ જ વાંચવાનું છે સપ્ટેમ્બર અને ઇંગ્લિશમાં પણ સપ્ટેમ્બર બરાબર આપણા 12 મહિનામાંથી આપણો 9મો મહિનો છે ત્યાર પછી હવે આપણે શીખીશું ઈ છે 10મો મહિનો જેનું નામ છે ઓક્ટોબર બરાબર જે આપણે શીખી લઈએ અનેકાનો આ ઉપર એક માત્ર એટલે કે ઓ કમળનો ક એને ટને કા ટ સાથે જોડવાનો ટને કાનો ટા ઉપર એક માત્ર બકરીનો બ અને રમકડાનો ર ઓક્ટોબર ઓક્ટોબર હવેનો સ્પેલિંગ જોઈએ તેમાં સૌથી પહેલાં ઓ કરવાનો છે ઓ ફોર ઓક્સ તો ઓ ત્યાર પછી સી ટી ઓ બી ઈ આર ઓક્ટોબર આ પણ નામ સહેલું છે ઓક્ટોબર હવેનો સ્પેલિંગ છે ઓ સી ટી ઓ બી ઈ અને આર એટલે કે ઓક્ટોબર તો આપણા અંગ્રેજી મહિનામાં આ 10મો મહિનો છે કેટલામો મહિનો 10મો મહિનો બરાબર હવે કેટલા મહિના બાકી રહ્યા મેં તમને સૌથી પહેલાં કીધું હતું કે આપણા આખા વર્ષમાં 12 મહિના હોય છે એમાંથી આપણે 10 મહિના તો શીખી લીધા તો હવે વધ્યા કેટલા 2 મહિના તો 10માં પછી આવશે 11મો મહિનો જેનું નામ છે નવેમ્બર કયો મહિનો નવેમ્બર તેમાં સૌથી પહેલાં ન નગારાનો ન વને એકમાત્ર વે પછી મરચાનો મ અડધો એને બકરીના બ સાથે જોડવાનો અને છેલ્લે રમકડાનો ર એટલે કે નવેમ્બર નવેમ્બર હવે એનો સ્પેલિંગ જોશું એન ઓ વી ઈ એમ બી ઈ આર એન ઓ વી ઈ એમ બી ઈ આર નવેમ્બર નવેમ્બર મહિનામાં તો શું આવે છે ખબર છે તમને લોકોને ભાઈ નવેમ્બર મહિનામાં તો દિવાળી આવે અને દિવાળીનું તો વેકેશન આવી જાય દિવાળીમાં બધા ફરવા જાય બરાબર ને તો ત્યારે પણ આપણે થોડી થોડી રજા આવે છે તો આ નવેમ્બર મહિનો એટલે કે 11મો મહિનો બરાબર જેનું નામ છે નવેમ્બર હવે નવેમ્બર પછીનો અને છેલ્લો મહિનો એટલે કે આપણો 12મો મહિનો જેનું નામ છે ડિસેમ્બર શું નામ છે ડિસેમ્બર ડને રસ્વઈ ડી શનિ ઉપર એક માત્ર એટલે કે સે મરચાનો મ અડધો જેને બકરીના બ સાથે જોડવાનો છે અને રમકડાનો ર ડિસેમ્બર હવે એનો સ્પેલિંગ શીખીશું આપણે ડી
ई सी ई एम बी ई आर डी ई सी ई एम बी ई आर डिसेम्बर अही गुजराती में लख्यू छे के डिसेम्बर अने अही इंग्लिश में छे के डिसेम्बर। बाळ मित्रों आपणा 12 महीना पूरा। जो मैं तमने कह्यु तू ने के आपणे 12 महीना होय छे बरोबर, जेमां सौथी पहला आपणे शीख्या था जान्युआरी एटले के पहेलो महीनो, बीजो महीनो फेब्रुआरी, त्रीजो महीनो मार्च, चौथो महीनो एप्रिल, पांचमो महीनो मे, छठो महीनो जून, सातमो महीनो जुलाई, आठमो महीनो ऑगस्ट, नवमो महीनो सप्टेम्बर, दसमो महीनो ऑक्टोबर, अग्यारमो महीनो नवेम्बर अने बारमो महीनो डिसेम्बर। जो आ बार महीना पूरा थाय त्यारे एक वर्ष पूरु थाय बरोबर। फरीथी समझाऊं छू, ज्यारे 12 महीना एटले के जान्युआरी थी डिसेम्बर सुधीना महीना पूरा थाय त्यारे एक वर्ष पूरु थाय अने नवु वर्ष आवे। अत्यारे आपणुं कयुं वर्ष चाले छे? 2020 नुं वर्ष बरोबर। एमां ज्यारे आ डिसेम्बर महीनो आवशे ने એટલે 2020 નું વર્ષ પૂરું થશે અને નવું વર્ષ આવશે 2021 બરોબર। તો બાળ મિત્રો આજનું હોમવર્ક પણ જોઈ લ્યો કે અંગ્રેજી મહિનાના નામ સારા અક્ષરે લખો। આપણે જે આ 12 મહિના આજે શીખ્યા આ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં એવા બધા જ મહિના તમારે 3 વાર લખવાના છે। કેટલી વાર? 3 વાર સારા અક્ષરે તમારી બુકમાં ગુજરાતી અને અંગ્રેજી નામ સાથે 3 વાર લખવાના છે। તો બધા લખી નાખશો ને? તો હવે આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળશું। તો ત્યાં સુધી બધાને બાય બાય, ઓકે, સ્ટે હોમ, stay safe.